આજે ધાનેરા તાલુકાના છેવાડે આવેલા ગામોમાં પીવાના પાણી માટે પણ તંગી વર્તાઈ રહી છે. ખેડૂત બોરવેલ માટે લાખો રૂપિયા ખર્ચી 1000 ફૂટ સુધી પાઇપલાઇન ઉતારે છે, છતાં પાણી મળતું નથી. અને પાણી મળે તો ખારું પાણી મળે છે, જે પીવા લાયક પણ હોતું નથી. વર્તમાન સમયમાં ધાનેરા તાલુકાના એટા, મોટી વાસણ, ડુગડોલ, સિયા, જનાલી, અનાપુરગઢ સહિતના ગામોના બોરવેલમાં પાણી આવવું હવે નસીબ ઉપર આધારિત બની ગયું છે. ધાનેરા તાલુકાના સિયા ગામમાં ગ્રામજનો પીવાના પાણી માટે અવારનવાર બોરવેલ પાછળ લાખો રૂપિયા ખર્ચ કરતા હોય છે, છતાં ભૂગર્ભમાંથી પીવાલાયક પાણી મળતું નથી. જ્યારે આ વર્ષે ધાનેરા તાલુકાના ખેડૂતોએ સ્વયંભૂ વરસાદી પાણીને જમીનમાં ઉતારી જૂના કૂવા બોરવેલને રિચાર્જ કરી રહ્યા છે. ધાનેરા તાલુકાના સિયા ગામે ગત દિવસોમાં સિયા ગ્રામજનોએ લોકભાગીદારી થકી ગામમાં આવેલા રામાપીરના મંદિરે બોરવેલ બનાવ્યો હતો. પાણી પીવાલાયક આવશે કે કેમ તે વિચાર સાથે નવા બોરવેલને જ્યારે ચાલુ કરવામાં આવ્યો ત્યારે પાણી પીવાલાયક તેમજ મીઠું પાણી આવતા ખેડૂતોની ખુશીનો પાર ન હતો અને પાણીની ગતિ જોઈ ખેડૂત હરખ સાથે ઝૂમી ઉઠ્યા હતા. કહી શકાય કે હાલ ધાનેરા તાલુકાના છેવાડે આવેલા ખેડૂતો પાણીને લઈ કેવા વિકટ સમયમાંથી પસાર થઈ રહ્યા છે.